हेलो डियर स्टूडेंट्स, आज आप बनावीशू एक मनी कवर। जो आ रीतनों आप आ कवर बनावानो छे, एकदम इजी छे अने सामे रक्षाबंधन पण आवे छे, तो तमे तमारी बहेनने आपी शको छो, या तो गर्ल होय तो तमे एमां राखड़ी मूकीने पण लई जई शको छो। तो आवा आपणे एकदम डेकोरेटिव कवर रेडी करवाना छे। आ पर्पल तो જોયું તમે, ત્યારબાદ મેં એક આ વ્હાઇટમાં રેડી કરેલું છે લેસ લગાવીને, ત્યારબાદ એક આ બ્રાઉનમાં પણ આ રીતે લેસ લગાવીને રેડી કરેલું છે। ત્યારબાદ તમારી પાસે જો કોઈ વેસ્ટ મટીરિયલ પડ્યું હોય તો એ લગાવીને પણ કરી શકો છો। આ મેં પ્રિન્ટ કરીને કરેલું છે, તમે આ રીતે પણ કરી શકો છો। ત્યારબાદ કલરિંગ પેપર હોય તો તમે આ રીતે પણ કરી શકો છો। આ એક બ્લેક પેપર મેં લીધું છે, અહીંયા લેસ લગાવી છે, તમે આ રીતે પણ કરી શકો છો। અને લાસ્ટમાં તમને ક્વિલિંગ તો આવડે જ છે, તો ક્વિલિંગ વડે પણ તમે કવર બનાવી શકો છો। કવર બનાવવા માટે સૌથી પહેલાં આપણે A4 સાઇઝનું કોઈ પણ એક કલરનું પેપર લઈશું, ત્યારબાદ તેને સ્ટેન્ડિંગ કરી લઈશું અને એમાં આપણે માપ લેવાનું છે। તો કઈ રીતે લઈશું? તો સૌથી પહેલાં તો આપણે અહીંયાથી એને 3 ઇંચ, એક 3 ઇંચે ડોટ કરીશું, એક 3.5 ઇંચે ડોટ કરીશું અને એક આપણે 2 ઇંચે ડોટ કરીશું। તો આ પહેલાં આપણે બંને બાજુ દોરીને લાઈન ડ્રો કરી લઈશું। આ માપ થઈ ગયા બાદ 3, 3.5 અને 2 ઇંચ આ થઈ ગયા બાદ હવે તમારે બંને સાઈડ 1.5 ઇંચ એપ્રોક્સ 1.5 ઇંચ જેટલું લાઈન દોરી દેવાની છે અને વચ્ચેની જે સાઈઝ છે એ કમ્પ્લીટલી 7 ઇંચની થવી જોઈએ। તો આ રીતે તમારે 7 ઇંચનું એક લાઈન વચ્ચે રહે સ્પેસ એ રીતે ડ્રો કરવાનું છે। આ 1.5 ઇંચવાળી જે લાઈન છે એને આપણે નીચેના અને ઉપરના પાર્ટમાં બંને બાજુ કટ કરી લેવાની છે। તો એને સૌથી પહેલાં આપણે કટ કરી લઈશું। વચ્ચેના પાર્ટમાં એ પોર્શન રહેવા દેવાનો છે, આવી રીતે ઉપર અને નીચે બંને જગ્યાએ ચારે સાઈડ કટ કરી લેવાનું છે। તો આ રીતે આ રેડી થઈ ગયું છે કટિંગ। આ વચ્ચેનો જે પાર્ટ છે એમાં આપણે આ રીતે કટિંગ કરી લઈશું બંને સાઈડ કોર્નરમાંથી। એપ્રોક્સ જ કરવાનું છે, આનું કોઈ માપ છે નહીં। તો આ રીતે બંને કોર્નરને આપણે કટ કરી લઈશું, એવી રીતે બંને સાઈડ કટ કરી લઈશું। તો આ રીતે આ બંને કટ કરી લીધા છે। હવે જે આપણે પાછળનો પોર્શન છે એ આપણે કટ કરવાનો છે, અહીંયા હું ડ્રો કરીને બતાવું છું। હવે આ જે 2 ઇંચવાળો પાર્ટ છે એમાં આપણે એક સાઈડ આવી રીતે 1 ઇંચ અહીંયા 1 ઇંચે ડોટ કરીશું, ત્યારબાદ આ બાજુ પણ 1 ઇંચે ડોટ કરીશું અને આડામાં અહીંયા એનું જે સેન્ટર છે ત્યાં આગળ આ 7 છે એટલે એનું 3.5 થશે, તો 3.5 ઇંચે હું ડોટ કરી દઈશ। હવે મારે શું કરવાનું છે, આ જે લાઈન છે એ લાઈનને અહીંયાથી અહીંયા હું જોડી લઈશ અને એને કટિંગ કરી લઈશ આ રીતે। આ રીતે વી શેપ આપીને આ લાઈન ડ્રો કરી લઈશ અને એને હું કટિંગ કરી લઈશ આ રીતે। તો આ રીતે આ મેં ડ્રો કર્યું છે, એને હું કટ કરી લઈશ, આને હું અહીંયાથી કટ કરી લઈશ। તો આ રીતે એને હું કટિંગ કરી લઈશ આ રીતે। એવી રીતે બીજી સાઈડ પણ આપણે કટિંગ કરી લઈશું। તો આ રીતે આપણું આ રેડી છે કટિંગ આખું, હવે એને આપણે ફોલ્ડ કરવાનું છે। તો આ રેડી કરેલા કટિંગને હવે આપણે ફોલ્ડ કરી લઈશું। તો એના માટે આ સ્કેલ મૂકીને આપણી જ્યાં લાઈન છે ત્યાં આગળ મૂકીને આ રીતે ફોલ્ડ કરી લઈશું, તેવી રીતે દરેકે દરેક પાર્ટ ફોલ્ડ કરી લઈશું। આ ઉપરનું છે, ખાલી 4 જ સાઈડ આપણે ફોલ્ડ કરવાની છે, ત્યારબાદ આ સાઈડ
तो आ रीते आपणू आखू कवर फोल्ड थईने रेडी छे। हवे खाली आपणे अहींया एने फेविकोल लगाईने आ रीते चिपकावी लेवानुं छे। तो अहींया आपणे फेविकोल लगावी लईशुं, खाली ऊपरनी साइड ज लगावानो छे फेविकोल। आ रीते અહીંયા પણ લગાવી લઈશું અને આ કવરને ચિપકાવી દઈશું। તો આ ચિપકી જાય એટલે આપણું આખું આ કવર રેડી છે। હવે આ કવરને ડેકોરેટિવ કરવા માટે મેં આ ગ્લિટર શીટમાંથી કટિંગ કરેલું છે। તમે કલરિંગ પેપરના પણ ફ્લાવર બનાવી શકો છો, યા તો મેં તમને બતાવ્યા એ પ્રમાણે બીજી કોઈ પણ વસ્તુથી ડેકોરેશન કરી શકો છો। તો આમાં હું ગ્લિટર શીટ વડે આ રીતે ડેકોરેશન કરીશ। આમાંથી મેં આ કટિંગ કર્યા છે બે આવા પીસ, તો એને હું આ રીતે ગોઠવીશ। તમને આ રીતે ના ગમે, ખાલી સિંગલ આ રાખવું હોય તો પણ નીચે રાખી શકો છો। ત્યારબાદ આને આ બંને સાઈડ ગોઠવવું હોય તો પણ તમે ગોઠવી શકો છો, આ રીતે પણ તમે લગાવી શકો છો। તમારી ચોઇસથી તમે એને ડેકોરેશન કરી શકો છો। સપોઝ કે તમારે એક કોર્નર ઉપર આવી રીતે નાનું ફ્લાવર જેવું કરવું છે તો પણ તમે કરી શકો છો। ઓકે, તો આ રીતે તમે તમારી રીતે આની ઉપર ડેકોરેશન કરી શકો છો કોઈ પણ મટીરિયલ વડે। તો મેં આ રીતે એને ચોંટાડીને ડેકોરેટ કર્યું છે, આગળ સિમ્પલ નીચે અને અહીંયા ફ્લાવર જેવું કર્યું છે। ત્યારબાદ જે બીજી લાઇન હતી એ મેં અહીંયા બેક સાઈડ લગાવી છે, તમે જોઈ શકો છો। તો આ રીતે મેં આગળ પાછળ બંને ડેકોરેશન કરી લીધું છે। તો આ રીતે તમે પણ કંઈ ને કંઈ ક્રિએટિવ કરશો અને આ કવર જરૂરથી બનાવશો। ગુડ બાય।